નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન આજે આપણે ધોરણ અગિયાર કોમર્સ વિષય નામાના મૂળ તત્વ વિષયાંક પ્રકરણ અગિયાર બેંક શિલ્લક મેળ ભાગ છ સ્વાધ્યાયમાં દાખલા નંબર સાત આદિત્યનો રોકડ મેળ તારીખ એકત્રીસ દસ બે હજાર પંદરના રોજ રૂપિયા નવ હજાર બેંક શિલ્લક દર્શાવતો હતો હવે રોકડ મેળ મુજબ બેંક શિલ્લક એટલે શું કહેવાય તો કે રોકડ મુજબ બેંક શિલ્લક એટલે કે રોકડવી મુજબ કઈ બાકી આપી છે ઉધાર બાકી આઈ બાજુ બરાબર આપણે રોકડમાં આઈ બાજુ કઈ બાબતો લખીએ છીએ આવકો અને વ્યય બાજુ એટલે કે જ બાજુ કઈ બાબતો લખીએ છીએ ખર્ચાઓ તો અહીં આપણને રોકડ મુજબ શું આપી છે બેંક સિલક નવ હજાર જે પાસબુક પ્રમાણેની બેંકની બાકી સાથે મળતી ન હતી તો એના પરથી આપણે આદિત્યનો બેંક શિલ્લક મેં તૈયાર કરવા કીધું છે તો હેડિંગ આપણે આપીશું આદિત્યનો તારીખ એકત્રીસ દસ બે હજાર નો બેંક શિલ્લક મેળ બાદ સ્ટ્રકચર તૈયાર કરશું વિગત ઉધાર રૂપિયા જમા રૂપિયા સ્ટ્રકચર તૈયાર કર્યા બાદ સૌ પ્રથમ આપણે સ્ટાર્ટ કરીશું મેળ મુજબથી મેળ મુજબ બેંક સિલક ઉધારમાં લખીશું નવ હજાર ત્યારબાદ વન બાય વન વ્યવહારો આપણે જોતા જઈશું અને તેની નોંધ કરતા જઈશું સૌપ્રથમ રૂપિયા એકાવન હજારના ચેક બેંકમાં ભરેલા જેમાંથી એકતાલીસ હજાર રૂપિયાના ચેક તારીખ એકત્રીસ દસ બે હજાર પંદર સુધી બેંકમાં જમા થયેલ છે તો કે આપણું જે વર્ષ છે એકત્રીસ દસ બે હજાર પંદર સુધી કેટલા ચેક જમા થયા છે એકતાલીસ હજાર કેટલા નથી થયા તો કે દસ હજાર નથી થયા તો જે દસ હજારના ચેક જમા નથી થયા તો તે શું કહેવાશે ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક તો કંઈ વાંધો નહીં બેંકે જમા નથી કર્યા તો આપણે શું કરી દઈશું જમા તો કારણ આપણું આવશે ભરેલ પરંતુ જમા નહીં થયેલા ચેક ભરેલ પરંતુ જમા ન થયેલ ચેક દસ હજાર જમામાં લખી દઈશું ત્યાર પછી નંબર બે રૂપિયા ત્રેવીસોનો એક ચેક લખેલો અને રોકડ મેળમાં નોંધેલ કોઈક લેણદારને આપણે આપવાના હશે તો એનો ચેક લખ્યો છે અને તેની રોકડ મેંની જમ બાજુ આપણે નોંધ કરી દીધેલી છે પરંતુ લેણદારોને આપવાનો રહી ગયેલ છે એટલે કે જો લેણદારોને આપવાનો જ રહી જાય તો લેણદારો શું કરશે તે બેન્કમાં રજૂ નહીં કરશે બેન્કમાં રજૂ નહીં કરશે એટલે કે બેંક એ રકમ ઉધારવી જોઈતી હતી તે રકમ ઉધાર કરશે નહીં આપણે તો જમા કરી દીધું છે પરંતુ બેંકે ઉધાર નથી કર્યું તો કંઈ વાંધો નહીં બેંકે ઉધાર નથી કર્યું તો આપણે શું કરી દઈશું ઉધાર તો ઉધારમાં લખીશું આપણે ત્રેવીસો કારણમાં શું લખીશું નંબર બે લખેલ પરંતુ રજૂ ન થયેલા ચેકો ત્રેવીસો ત્યારબાદ નંબર ત્રણ બેંકે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસથી વીમા પ્રીમિયમના રૂપિયા સત્તરસો ચૂકવ્યા છે જેની નોંધ રોકડમાં કરવામાં આવી નથી તો કે બેંકે વીમા પ્રીમિયમના ચૂકવ્યા છે એટલે કે બેંકે આપણા ખાતે ઉધાર કરી દીધા છે પાસબુકમાં બેંકે ઉધાર કરી દીધા છે સત્તરસો જેની નોંધ રોકડ મેળમાં થઈ નથી એટલે કે રોકડ મેળમાં જે જમા થવા જોઈતા હતા તે જમા થયા નથી જો બેંક ઉધાર કરે તો આપણે શું કરવાનું જમા પરંતુ તે જમા થયા નથી તો કંઈ વાંધો નહીં જમા નથી થયા તો આપણે શું કરી દેશું જમા જમામાં લખીશું આપણે સત્તરસો કારણ શું લખાશે બેંકે ચૂકવેલ વીમા પ્રીમિયમ બેંકે ચૂકવેલ વીમા પ્રીમિયમ સત્તરસો ત્યારબાદ નંબર ચાર એક ગ્રાહકે આદિત્યના બેંક ખાતામાં રૂપિયા બત્રીસો બારોબાર જમા કરાવી દીધેલ જેની જાણકારી આદિત્યને તારીખ બે અગિયાર બે હજાર પંદરના રોજ મળી એટલે કે એકત્રીસ દસના રોજ મળવી જોઈતી હતી અથવા તો તે પહેલાં મળવી જોઈતી હતી પરંતુ ત્યાર પછી તેને માહિતી મળેલી ચેટુંકમાં ગ્રાહક જ્યારે બારોબાર જમા કરાવે છે ત્યારે બેંક શું કરે છે જમા કરે છે પરંતુ આપણે ઉધાર કર્યા નથી બેંકે જમા કર્યા છે ને આપણે ઉધાર કરવા જોઈતા હતા પણ પરંતુ આપણે ઉધાર કર્યા નથી તો આપણે ઉધારના ખાનામાં લખી દઈશું કેટલા બત્રીસો કારણમાં લખીશું ગ્રાહકોએ અથવા તો ગ્રાહકે બારોબાર જમા કરેલ ચેક બત્રીસો ઉધારમાં તારીખ પાંચ પાંચમો વ્યવહાર બેંકે નોંધેલ બેંક ચાર્જીસ રૂપિયા સિત્તેર રોકડ મેળમાં ભૂલથી બે વાર નોંધ થઈ ગઈ છે હવે રોકડ મેળમાં ભૂલથી બેંક ચાર્જીસની બેંક ચાર્જીસ એ આપણા માટે શું કહેવાય ખર્ચ કહેવાય એટલે કે રોકડ મેળની કઈ બાજુ હોય રોકડ મેળની જમા બાજુ જમા બાજુ નોંધ થવી જોઈતી હતી પરંતુ એ કેટલી વાર નોંધ થઈ ગઈ છે બે વાર હવે આ બે વાર નોંધ થઈ ગઈ છે તો એ જે ભૂલને સુધારવા માટે આપણે શું કરવું પડે ઉધાર કરવું પડે કેટલાથી સિત્તેરથી આપણે સિત્તેરથી ઉધાર કરીશું તો આ જે સામ સામે રકમ છે તે નીકળી જશે અને આ માત્ર એક જ વાર નોંધ થવી જોઈએ તેથી તે નોંધ થઈ જશે તો કે આ ભૂલ સુધારવા માટે આપણે શું કરવું પડે જે સિત્તેર છે તેને શું કરવું પડે ઉધાર જમા થઈ ગયેલા છે તેને શું કરવું પડે ઉધાર તો આપણે ઉધારમાં લખીશું સિત્તેર અને વિગતમાં લખીશું બેંક ચાર્જીસ રોકડમાં બે વાર નોંધેલ સિત્તેર તારી તે બે વાર નોંધ થઈ ગઈ છે તો તે ભૂલ સુધારવા માટે આપણે એકવાર શું કરી દઈશું ઉધાર સિત્તેર બાદ નંબર છ રૂપિયા છ હજાર સાતસો પચાસનો ચેક સત્યાવીસ દસ બે હજાર પંદરના રોજ બેંકમાં ભરેલા તે નકરાયો જેની માહિતી આદિત્યને એક અગિયાર બે હજાર પંદરના રોજ મળી હવે જે ચેક ભર્યો હતો પરંતુ ચેક નકરાયો અને જ્યારે ચેક નકરાય ત્યારે બેંક શું કરે છે ઉધાર બેંક ઉધાર કર્યો તો આપણે શું કરવું પડે જમા પરંતુ આપણે જમા કર્યો નથી કારણ કે તેની માહિતી આપણને લેટ મળી છે તો કે આપણે જમા કર્યો નથી તો આપણે શું કરી દઈશું જમા ભલે જમા નથી થયો તો તે આપણે શું કરી દઈશું જમા તો જમામાં લખીશું છ હજાર સાતસો પચાસ વિગતમાં લખીશું ભરેલ ચેક નકરાયો તેના છ હજાર સાતસો ને પચાસ જમામાં ત્યારબાદ નંબર સાત ચાર હજાર સાતસો એંસીના ચેક લખેલા જેમાંથી સત્તરસો સિત્તેરના ચેક તારીખ બે અગિયાર બે હજાર પંદરના રોજ બેંકમાં રજૂ થયા હતા લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક હવે અહીં રજૂ કેટલા થયા હતા માત્ર એટલે કે સત્તરસો સિત્તેરના ચેક જે હજી સુધી રજા રજૂ થયા નથી તો કે જે સત્તરસો સિત્તેરના ચેક રજૂ નથી થયા તો હવે આપણે તેને શું કરીશું ઉધાર લખેલ પરંતુ રજૂ ન થયેલ ચેક હવે આપણે જમા કરી દીધા છે પરંતુ બેંકે ઉધાર કર્યા નથી તો કંઈ વાંધો નહીં એ ભૂલ સુધારવા માટે આપણે શું કરી દઈશું ઉધાર તો ઉધારમાં લખીશું સત્તરસો સિત્તેર લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક નંબર નવ સોરી નંબર આઠ તારીખ એક સોરી નંબર આઠ રૂપિયા તેરસો વીસનો ચેક બેંકમાં ભરેલ પરંતુ તેની નોંધ રોકડમાં કરવામાં આવી નથી આ ચેક એકત્રીસ દસ બે હજાર પંદર સુધી બેંક દ્વારા વસૂલ થયેલ નથી હવે જ્યારે આ પ્રકારની ભૂલ હોય તો કે રોકડમાં પણ નોંધ થયેલ નથી અને પાસબુક મુજબ પણ નોંધેલ નથી તો એનાથી કોઈ તફાવત જોવા મળતો નથી તો આ વ્યવહારની નોંધ અહીં થશે નહીં ત્યારબાદ નંબર નવ બેંકે પાસબુકમાં રૂપિયા એકસો ત્રીસ બેંક વ્યાજના જમા કર્યા છે અને બેંક ચાર્જિસના રૂપિયા સાહીઠ ઉધાર્યા છે જેની નોંધ રોકડમાં થયેલ નથી હવે જ્યારે બેંક જમા કરે તો આપણે શું કરવાનું ઉધાર પરંતુ ઉધાર થયેલ નથી કયા ઉધાર નથી થયેલા બેંક વ્યાજના તો લખીશું આપણે બેંકે જમા કરેલ બેંક વ્યાજ ઉધારમાં લખીશું એકસો ને ત્રીસ ત્યારબાદ બેંક ચાર્જીસના ઉધારિયા કોણે બેંકે બેંક ઉધાર કરે તો આપણે શું કરવાનું જમા પરંતુ તે જમા થયા નથી જમા નથી થયા તો તે તફાવત છે તો આપણે તે જમામાં લખીશું સાહીઠ બરાબર તો જમામાં લખીશું સાહીઠ રૂપિયા બેંકે ઉધાર કરેલ બેંક ચાર્જીસ તો રીતે આપણે નોંધ કરીશું નંબર નવ આપીને ત્યારબાદ નંબર દસ રોકડમેળની આઈ બાજુનો સરવાળો ભૂલથી રૂપિયા નવસો વધારે લેવાઈ ગયો છે હવે રોકડમેંની આઈ બાજુ એટલે કે રોકડમે મુજબ બેંક સિલક વધારે બરાબર ભૂલથી નવસો વધારે લેવાઈ ગયા છે તો વધારે લેવાઈ ગયા હોય ઉધાર બાજુ તો એ ભૂલ સુધારવા માટે આપણે શું કરીશું નવસોને ફરી પાછા જમા કરીશું એટલે એ ભૂલ સુધરી જશે નવસો વધુ લેવાઈ ગયા છે એ ભૂલ સુધારવા માટે આપણે શું કરીશું નવસો રૂપિયા જમા તો જમામાં લખીશું નવસો અને કારણમાં શું લખીશું રોકડ મેળની આઈ બાજુનો સરવાળો વધુ લેવાયો તેના નવસો જમામાં લખીશું ત્યારબાદ અગિયાર રૂપિયા બારસોની લેણીહૂંડી બેંકમાં વટાવેલ જે તારીખ અઠ્યાવીસ દસ બે હજાર પંદરના રોજ નકરાયેલ અને બેંકે નકરામણી ખર્ચ રૂપિયા વીસ સહિત પાસબુકમાં ઉધારેલ હવે બેંકે ઉધાર કરી દીધેલ છે પરંતુ હુંડી નકરાની નોંધ એકત્રીસ દસ બે હજાર પંદર સુધી રોકડ મેળમાં થયેલ નથી હવે બેંકે ઉધારી દીધેલ છે તો આપણે શું કરવું જોઈતું હતું જમા પરંતુ આપણે જમા કર્યું નથી કેટલા બારસો વીસ આપણે જમા નથી કર્યું તો એ તફાવત છે તો હવે આપણે શું કરી દેવું જોઈએ જમા તો જમામાં લખીશું આપણે બારસો વીસ કારણમાં શું લખાશે નકરાયેલ નકરામણી ખર્ચ સહિત બેંકે ઉધારેલ લેણી હુંડી બારસો વીસ જમામાં લખાશે કારણ કે બેંકે ઉધાર કરેલ છે તો આપણે શું કરવું જોઈએ જમા જે જમા નથી કર્યું તો એ સુધારા માટે આપણે બેંક સિલકમેળમાં જમા કરીશું ત્યારબાદ નંબર બાર એક માસ બાદ પાકતી રૂપિયા સાતસોની દેવી હુંડી બેંક મારફત રૂપિયા ત્રીસના રિબેટથી તારીખ ત્રીસ દસ બે હજાર પંદરના રોજ ચૂકવેલ જેની નોંધ રોકડમાં થયેલ નથી હવે જ્યારે દેવી હુંડી ચૂકવે ત્યારે બેંક શું કરે છે બેંક એ ઉધાર કરે છે તો આપણે શું કરવું જોઈએ તેની નોંધ રોકડમાં થયેલ નથી તો આપણે શું કરવું જોઈએ જમા બરાબર પરંતુ તે જમા થયેલ નથી હવે थी એટલે કે વટાવથી સાતસો માઇનસ ત્રીસ એટલે કે કેટલા આવશે છસો ને સિત્તેર તો કે એટલે કે વટાવથી સમજવાનું અને તે એટલે કે છસો સિત્તેર આવશે જે બેંકે ઉધાર કરેલ છે પરંતુ આપણે તેની રોકડમાં નોંધ કરેલ નથી બેન્ક ઉધાર કરે તો આપણે શું કરવાનું જમા તો જમામાં લખીશું છસો ને સિત્તેર બેંકે ચૂકવેલ લેણી હુંડી ત્યારબાદ સરવાળો કરીશું આપણે જમા બાજુ હવે સૌપ્રથમ આપણે સરવાળો કરીશું જમા બાકીનો સરવાળો વધુ આવે છે એકવીસ હજાર ત્રણસો એકવીસ હજાર ત્રણસો હવે આ એકવીસ હજાર ત્રણસોમાંથી વન બાય વન ઉધાર બા બાજુની રકમ બાદ કરતી જઈશું ઉધાર બાજુની રકમ બાદ કરતાં આપણને ઉધાર બાકી મળશે ચાર હજાર આઠસો ત્રીસ હવે પાસબુક મુજબ ઉધાર બાકી એટલે શું કહેવાશે બેંક ઓવરડ્રાફ્ટ બીઓડી બરાબર યાદ કરો પાસબુક મુજબ ઉધાર બાકી એટલે શું કહેવાય બીઓડી તો કે પાસ મુજબ પાસબુક મુજબ તમને બેંક ઓવરડ્રાફ્ટ મળશે ચાર હજાર આઠસો ત્રીસ તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમારે તમારી નોટબુકમાં વ્યવસ્થિત રીતે કરવાનો છે એક્ઝામમાં પૂછાય તેવા વ્યવહારો અહીં તમને આપ્યા છે ખૂબ જ કાળજીથી તમારા દાખલો કરવાનો છે એ ઉપરાંત આ દાખલાને સમજવા માટે અહીં તમને આ રીતે તમે ટૂંકી રીતે પણ માહિતી દ્વારા બનાવી શકો છો બરાબર રોકડ એટલે કે આપણે અને બેંક એટલે કે પાસબુક મુજબ તફાવત જે હોય તે બરાબર બેંકે જમા કર્યું હોય તો આપણે શું કરવાનું ઉધાર આપણે ઉધાર કર્યું હોય તો બેંકે શું કરવું જોઈએ જમા બેંકે જમા ન કર્યું હોય તો આપણે તે સુધારા માટે જમા કરવું પડે તો એ રીતે વ્યવહારની નોંધ કરીશું આપણે થેન્ક વિદ્યાર્થી મિત્રો